હું એક શિક્ષક છું અને ખાસ કરીને આજે સવારમાં હું મારી બેબીના લાયસન્સ માટે અહીંયા સવારે 4 વાગ્યાથી આવેલો છું. હવે લર્નિંગ લાયસન્સ માટે સવારથી 4 વાગ્યાથી લાઇનમાં ઊભા છીએ અને વારો આવે છે ત્યારે ફેલ થાય છે. એનો મતલબ કે એજન્ટો અને સરકારના અધિકારીઓની મિલીભગતને લીધે એને કાયદેસર રીતે લાયસન્સ મળતું નથી. પોતે કોઈ એજ્યુકેટેડ બેબી હોવા છતાં પણ ફેલ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે જે પણ કાયદો બની રહ્યો છે એ કાયદાનો સરેરાશ ઉલ્લંઘન કરતા પહેલા સરકારે કોઈ પણ કાયદો લાવતા પહેલા એટલું વિચારવું જોઈએ કે પબ્લિકની માટે પ્રોપર સુવિધા પૂરી કરે. તમે પહેલાં એવી વ્યવસ્થા ગોઠવો કે પબ્લિકને આટલી બધી લાઈન ન જોઈએ. તમે ફોરેનમાં ટ્રીપ કરીને આવો છો અને ત્યાંના કાયદા જોઈને અહીંયા એપ્લાય ન કરો. આ પોપ્યુલેટેડ કન્ટ્રી છે, ગરીબ દેશનો કન્ટ્રી છે, અહીંની પબ્લિક માંડમાંડ પોતાનું જીવન ગુજરાન કરે છે અને એવામાં તમે એમની પાસેથી આટલી મોટી અમાઉન્ટમાં દંડ લેવા જઈ રહ્યા છો. જે વ્યક્તિ 500-300-500માં મજૂરી કરીને આવતો હોય અને એને 500-1000નો દંડ ભરવો પડે. તમારા કાયદાની અંદર એટલી બધી ફીસ છે. થર્ડ પાર્ટી વીમો 1000 રૂપિયાથી શરૂ થાય છે. વ્યક્તિ ઘરમાં પેટમાં પૈસો લાગશે કે કાગળમાં? તમે સરકારમાં છો, સમજો પબ્લિકને તમે પહેલાં સારા રસ્તા આપો. ગુજરાતના વિકાસની વાતો તમે કરો છો, 18 વર્ષથી તમારી સરકાર છે. 80% એરિયામાં ફરું છું, ખાબડખુબડવાળા જ રસ્તા છે. ડેવલપમેન્ટના નામે તમે લોકો રસ્તા ખાડા ખગડી આપો, અમે ચલાવી લઈશું. તો સામે તમે પણ અમારા ગામે કાયદા પાલન ત્યારે કરીએ કે જ્યારે તમે અમને સારી સુવિધા પૂરી પાડો. તમે અમારે સવારથી અમે લોકો ટલાઈયા લાઈનમાં છીએ છતાં અમારું કામ નથી થયું, નિરાશ થઈને જઈ રહ્યા છીએ. તો દેશની અંદર તમે લોકશાહી શાસન ચલાવી રહ્યા છો, તો લોકશાહીમાં તમે રાજાશાહી નિર્ણય લેવાના ચાલુ કરી દીધા છે. દેશનો આમ નાગરિક હવે થાકી ગયો છે. તમે નોટબંધીમાં પણ લાઈનમાં લગાયા, અત્યારે પણ લાઈનમાં લગાયા. તમારી ભૂલો છુપાવવા માટે તમે આ ધંધા કરો છો. મોદી સરકાર, રૂપાણી સરકાર, તમારો જીડીપી નીચે જાય છે, દેશ મંદીમાં જઈ રહ્યો છે, તમારો નિકાસ દર નીચે જઈ રહ્યો છે. પબ્લિકનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે તમે આ નવા નવા કાયદાઓ ફતવાઓ લાવી રહ્યા છો જેથી પબ્લિક લાઈનમાં લાગે અને તમારી ઉપર કોઈ અવાજ ન ઉઠાવે. હવે આમ પબ્લિક જાગી ગઈ છે અને આમ પબ્લિક સોયા હુઆ શેરે તો જગ ગયા તો આપકો ગિરા દેગા. અગલે ઇલેક્શન મેં જવાબ દેંગે, મોદી સરકાર જવાબ દેંગે. મોદી હાય હાય, મોદી હાય હાય.